अस्सलाम वालेकुम जनाब बाबूभाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण छ विषय विज्ञान प्रकरण त्रण रेशा थी कापड़ सुधी। अगाउना तास में आपणे केटलाक वनस्पतिक रेशाओ विषे समझ मेळवी हती, एमां कपास अने शणनो समावेश थाय छे, बराबर छे। तो आजे आपणे कापड़ बनावा माटे आ बधा ज रेशाने तांतळामां फेरववामां आवे छे अने ते कई रीते करवामां आवे छे ते आपणे आजे जोवाना छीए। तेना माटे आपणने एक प्रवृत्ति अहीं बतावी छे। एक हाथमां थोड़ू रू लो, बीजा हाथनी चपटी वडे रूने पकड़ीने हवे तेने वळ चढ़ावता चढ़ावता हळवेथी बाहर तरफ खींचवानी शुरुआत करो। जो अहीं आपणे आकृति अंदर जोई शकीए छीए कि रूमांथी कई रीते तांतळा तैयार करवामां आवी छे। एक हाथमां आपणे रू लेवानुं छे, बीजा हाथनी चपटी वडे रूने पकड़ीने वळ चढ़ावता चढ़ावता तेने बाहरनी तरफ खींचवानुं छे, बराबर छे। अहीं आपणे आ रीते खेंचीशुं तो एमांथी आपणने तांतळा बनेला जोवा मळशे। जो आकृतिनी अंदर आपणे स्पष्ट रीते जोई शकीए छीए, बराबर छे। हवे आपणे जाणी छे तेम के रेशामांथी तांतणा बनाववानी प्रक्रियाने कांतવું કહે છે, બરાબર। આજે આપણે કપાસના તાંતણાનું કાંતણ એ જોવાના છીએ કે તે કઈ રીતે કરવામાં આવે છે। રેશામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાંતવું કહે છે। આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેશાઓને બહાર ખેંચી અને વળ ચડાવવામાં આવે છે, બરાબર। આ કાંતવાની જે ક્રિયા છે તેની અંદર શું કરવામાં આવે છે, રૂના જથ્થામાંથી રેશાઓને બહાર ખેંચીને તેને વળ ચડાવવામાં આવે છે જેથી રેશાઓ જોડાઈને તાંતણા બને છે। આપણે અગાઉ જે પ્રવૃત્તિ કરી તેની અંદર પણ જોઈ ગયા છીએ, બરાબર છે। કાંતવા માટે વપરાતું સાધન હાથધરી છે, જેને તકલી તરીકે પણ ઓળખવામાં આવે છે। જો અહીંયા આપણે આકૃતિની અંદર બતાવવામાં આવી છે, આ રીતે એક હાથધરી છે, બરાબર, જેને તકલી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર। જેમ કે રૂના જથ્થામાંથી રેશાઓ બહાર કાઢવામાં આવે છે પછી અહીં એની ઉપર આ રીતે લઈ લેવામાં આવે છે, બરાબર છે। તો આ જે હાથધરી છે તેને તકલી તરીકે પણ ઓળખવામાં આવે છે। હાથથી કાંતવા માટે વપરાતું અન્ય એક સાધન ચરખો છે। અહીં આપણને બીજી આકૃતિ બતાવી છે, એની અંદર ચરખો બતાવવામાં આવ્યો છે, બરાબર છે। તો તે હાથથી કાંતવા માટેનું એક સાધન છે। અહીં આપણે બે સાધનની વાત કરી, એક તો તકલી છે અને બીજું સાધન કયું છે, ચરખો છે, બરાબર છે। આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો। આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ શેનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો, ચરખાનો, બરાબર। તેમણે લોકોને બ્રિટનની મિલમાં કાંતીને બનેલા તાંતણામાંથી બનેલા કાપડ એટલે કે ખાદી પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, બરાબર। મહાત્મા ગાંધીએ શું કર્યું હતું કે તાંતણામાંથી બનેલો જે કાપડ છે જેને આપણે ખાદી તરીકે ઓળખીએ છીએ તે પહેરવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા। ખાદીને લોકપ્રિય બનાવવા અને તેના ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા ભારત સરકારે ઈસવીસન 1956માં એક સંસ્થાની સ્થાપના કરી જે ખાદી અને ગ્રામોદ્યોગ મંડળ તરીકે ઓળખાય છે, બરાબર। એટલે 1956ની અંદર ખાદીનો જે પોશાક છે એને લોકપ્રિય બનાવવા માટે અને આ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારે ખાદી અને ગ્રામોદ્યોગ મંડળ નામની સંસ્થાની સ્થાપના કરી હતી। મોટા પાયે તાંતણાને કાંતવા માટે કાંતણ યંત્રોની મદદ લેવાય છે। કાત્યા પછી તાંતણામાંથી કાપડ બનાવવામાં આવે છે, બરાબર છે। એટલે કે જો નાના પાયે કાર્ય કરવું હોય તો આપણે તકલી અને ચરખાની મદદથી એ કરી શકીએ છીએ, પણ મોટા પાયે જ્યારે તાંતણામાંથી આપણે કાપડ બનાવવું હોય તો આપણે કાતણ યંત્રોની મદદ લેવી પડે છે। કાત્યા પછી તાંતણામાંથી કાપડ બનાવવામાં આવે છે। તો આજે આપણે જોવાના છે તાંતણામાંથી કાપડ કઈ રીતે તૈયાર થાય છે। તાંતણામાંથી કાપડ બનાવવાની ઘણી રીત છે, તેમાંની મુખ્ય બે રીત એટલે કે વણાટ અને ગૂંથણ, આ બે વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર છે। એટલે તાંતણામાંથી કાપડ બનાવવાની જે રીત છે એ ઘણી બધી છે, પણ એમાંની મુખ્ય બે રીત જે છે વણાટ અને ગૂંથણ, એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। આપણે જે અગાઉ પ્રવૃત્તિ કરી હતી તેની અંદર આપણે જોયું હતું કે તાંતણાના બે જૂથની એક સાથે ગોઠવણીથી કાપડ બને છે। અહીં તમને આકૃતિ પણ બતાવવામાં આવી છે। આપણે જ્યારે આ કાપડનો એક ટુકડો લઈને એમાંથી અલગ અલગ રેશાઓને છૂટા પાડીશું તો
એ રેસા આપણને આ રીતે જોવા મળશે, બરાબર. તો તાંતણાના બે જૂથની એક સાથે ગોઠવણીથી કાપડ તૈયાર થાય છે. જે પદ્ધતિ દ્વારા તાંતણાના બે જૂથ એકસાથે જોડાઈને કાપડ બનાવે છે તેને વણાટ કહે છે, બરાબર. અહીં જે તાંતણા દ્વારા બે જૂથ એકસાથે ગોઠવાઈને કાપડ તૈયાર થાય છે તેને વણાટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે એના માટે એક પ્રવૃત્તિ કરવાના છીએ કે કાગળની કેટલીક પટ્ટીઓ દ્વારા આપણે વણાટની જે ક્રિયા છે કઈ રીતે કરી શકીએ છીએ તે જોઈએ. એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે જુદા જુદા રંગની કાગળની બે શીટ લો. બંનેમાંથી 30 સેમી લંબાઈ અને તેટલી જ પહોળાઈ ધરાવતો ચોરસ કાપો. જો અહીં આપણને આકૃતિની અંદર બતાવી છે એ બંને શીટને બરાબર અડધી ઘડી કરો. અહીં આકૃતિ 3.12 એની અંદર બતાવ્યું છે તેમ એક શીટ પર તથા આકૃતિ 3.12 બીમાં દર્શાવ્યા મુજબ બીજી શીટ પર રેખાઓ દોરો. અહીં આપણે જોઈ શકીએ છીએ બંને શીટની ઉપર રેખાઓ દર્શાવી છે, એ રીતે રેખાઓ આપણે દોરવાની છે. બંને શીટને તૂટક રેખાઓથી કાપી લો અને પછી ઘડી ખોલો. અહીંયા જે રેખાઓ બતાવી છે એ તૂટક રેખાઓની મદદથી આપણે તેને કાપી લેવાનું છે અને પછી ઘડી ખોલો. હવે અહીંયા 3.12C અંત મુજબ દર્શાવ્યા મુજબ કપાયેલી જગ્યાએથી એક પછી એક પટ્ટીને બીજી શીટમાં વણી લો. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેમ અહીં જે પટ્ટીઓની રચના કરી છે એમાંથી આપણે બીજા કલરની પટ્ટીઓ અંદરથી નાખીને આ રીતે કંઈક રચના તૈયાર કરવાની છે. આ બધી જ પટ્ટીઓના વણાટ પછીની ગોઠવણ 3.12Dમાં દર્શાવેલ છે, બરાબર છે. એટલે અહીં આપણે કંઈક આ પ્રકારની રચના થયેલી જોવા મળશે. તો આ ક્રિયા શું બતાવે છે કે વણાટ પદ્ધતિ દ્વારા જે કાપડ તૈયાર કરવામાં આવે છે તે આ પ્રકારે થાય છે, બરાબર છે. આવી જ રીતે તાંતણાના બે જૂથ વડે કાપડ બનાવવામાં આવે છે. જો કે ચોક્કસપણે આપણી કાગળની પટ્ટીઓ કરતાં તાંતણા ખૂબ જ પાતળા હોય છે. અહીંયા આપણે જે પ્રવૃત્તિ કરી એની અંદર કાગળની જે પટ્ટીઓ હતી તે પ્રમાણમાં ખૂબ જ જાડી હતી, પણ આપણે જે તાંતણાઓની રચના કરીએ છીએ એ તાંતણાઓ તો ખૂબ જ પાતળા હોય છે. કાપડનું વણાટ શાળ પર કરવામાં આવે છે. જો અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો હાથ શાળની રચના બતાવી છે, બરાબર. તો અહીં કાપડનું વણાટ શાળ ઉપર કરવામાં આવે છે. શાળ હાથથી ચાલે તેવી અથવા વીજળીથી ચાલતી હોય છે. અહીંયા જે શાળ બતાવી છે તો જે હાથથી પણ ચાલી શકે છે અને વીજળીથી ચાલતી શાળનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેથી આપણે વણાટ કરી શકીએ છીએ. હવે આવે છે બીજી ક્રિયા, ગૂંથણ. તમે ક્યારેક જોયું છે કે સ્વેટર કઈ રીતે ગૂંથવામાં આવે છે? જ્યારે આપણે સ્વેટર ગૂંથતા હોઈએ છીએ ત્યારે આપણે એક જ તાંતણાનો ઉપયોગ કરીને સ્વેટરની રચના કરતા હોઈએ છીએ, બરાબર. એટલે કે ગૂંથવામાં એક જ તાંતણાનો ઉપયોગ કરવામાં આવે છે અને તે રીતે આ કાપડ તૈયાર કરવામાં આવે છે. અહીં આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણને એક ઊનનો દડો બતાવ્યો છે અને અહીંયા સોયાની મદદથી આપણે એ જે કાપડ છે એ તૈયાર કરવામાં આવે છે. શું તમે ફાટેલા મોજાની જોડમાંથી ક્યારેક તાંતણો ખેંચ્યો છે? શું થાય છે? ક્યારેક તમે એવું જોયું હશે કે મોજાની જોડમાંથી એક તાંતણો ખેંચી લઈશું તો એ તાંતણો ખેંચાયા પછી એ મોજો સતત ઉકેલાતો જાય છે, બરાબર. એટલે કે એક તાંતણો સતત ખેંચાતો જાય છે અને કાપડ ઉકેલાતું જાય છે. મોજા અને ઘણા બીજા કપડાં ગૂંથેલા કાપડમાંથી બનાવાય છે. મોજા અને સાથે સાથે કેટલાક કપડાં આ ગૂંથેલા કાપડમાંથી બનાવાય છે. હાથ તથા મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે. આ ક્રિયા હાથ વડે પણ થાય છે અથવા મશીન દ્વારા પણ આ કાપડ તૈયાર કરવામાં આવે છે. વણાટ અને ગૂંથણ વિવિધ પ્રકારના કાપડની બનાવટમાં વપરાય છે, બરાબર. આ કાપડનો ઉપયોગ વિવિધ પોશાકો એટલે કે પહેરણોમાં થાય છે. આ પ્રકારનો જે કાપડ છે એનો વિવિધ પ્રકારના પોશાકો બનાવવા માટે આ કાપડનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આજે આપણે કઈ બે રીત જોઈ? ગૂંથણ અને વણાટ. હવે આપણે આજે કાપડના મટીરિયલનો ઇતિહાસ એ જોવાનું છે, બરાબર. તમે ક્યારેક વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં લોકો કપડાં માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરતા હતા, બરાબર. તો તમે કહી શકશો કે પહેલાં જ્યારે કાપડની શોધ થઈ ન હતી ત્યારે શું કરવામાં આવતું? તમે આદિમાનવ વિશે તો જાણો જ છો, બરાબર. એ પોતાના શરીરને ઢાંકવા માટે શેનો ઉપયોગ કરતો હતો?
તો એ વનસ્પતિના છાલનો કે પાંદડાનો ઉપયોગ કરીને પોતાના શરીરને ઢાંકતો હતો. બરાબર, તો આપણે એવું માનવામાં આવે છે કે તે સમયમાં લોકો વૃક્ષની છાલ અને મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું અને તેના રૂંવાટીનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા હતા. બરાબર છે, એટલે જ્યારે કાપડની શોધ થઈ ન હતી ત્યારે લોકો શું કરતા હતા, વૃક્ષની છાલ અને મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું એ ઉપરાંત તેમની રૂંવાટીનો ઉપયોગ પોતાના શરીરને ઢાંકવા માટે કરતા હતા. લોકો કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ કુમળી કૂંપળો અને ઘાસને ગૂંથણ કરી સાદડી અને ટોપલા બનાવતા શીખ્યા. બરાબર, હવે લોકો કૃષિ સમુદાયમાં સ્થાયી થયા ત્યારબાદ શું કરતા થયા, કુમળી કૂંપળો અને ઘાસનો ઉપયોગ કરીને સાદડી કે ટોપલા, અહીંયા આપણે આકૃતિ અંદર જોઈ શકીએ છીએ. બરાબર, એ ટોપલા અને સાદડીઓ બનાવતા શીખ્યા. વેલાઓ પ્રાણીઓની રૂંવાટી કે વાળને એકબીજા સાથે વીંટાળીને લાંબા તાંતણા બનાવવામાં આવતા હતા અને તેમાંથી કાપડ વણવામાં આવતા હતા. એટલે કે વેલાઓ અને પ્રાણીઓની રૂંવાટી કે વાળનો ઉપયોગ કરીને તે શું કરતા હતા, આ વાળને એકબીજા સાથે વીંટાળીને લાંબા તાંતણા બનાવતા હતા અને પછી તેમાંથી કાપડ વણતા હતા. પહેલાંના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા હતા. પહેલાં શું થતું હતું, ગંગા નદીના વિસ્તારમાં જે કપાસ ઉગાડવામાં આવે છે તેમાંથી બનેલા કાપડ પહેરતા હતા. શણ પણ કેવો જ છોડ છે જે કુદરતી રેસા આપે છે. પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવે છે અને તેનો ઉપયોગ પણ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો. આપણે અગાઉ જોઈ ગયા છીએ. બરાબર છે, તે દિવસોમાં સીવવાની કલા જાણમાં ન હતી. લોકો પોતાના શરીરના વિવિધ ભાગોની ફરતે ફક્ત કાપડ ઢાંકતા હતા. એટલે પહેલાં જ્યારે સીવવાની કલા જાણતા નહીં હતા ત્યારે શું કરતા હતા, પહેલાંના સમયમાં લોકો પોતાના શરીરને ફક્ત કાપડ વીંટાળીને ઢાંકતા હતા. કાપડને વીંટાણવાની ઘણી જુદી જુદી રીતો વાપરવામાં આવતી હતી. સીવવાની સોયની શોધ થતાં લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી. જ્યારે સોયની શોધ થઈ એ પછી લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી. આ શોધ બાદ સીવેલા કપડાઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળી. આ જ્યારે સોયની શોધ થઈ ત્યાર પછી સીવેલા કપડાઓમાં આપણને ખૂબ જ વિવિધતા જોવા મળે છે. એટલે આજના સમયમાં આપણે જોઈએ તો કેટલા વિવિધ પ્રકારના પોશાકો પહેરતા લોકો જોવા મળે છે. બરાબર છે, પણ શું એ આશ્ચર્યની વાત નથી કે આજે પણ સાડી, ધોત્યું, લુંગી અને પાઘડી જેવા સીવ્યા વગરના કાપડના ટુકડાઓનો ઉપયોગ થાય છે. એટલે કે હમણાં જે આપણે જોઈએ છીએ કે કેટલાક જુદા જુદા પ્રકારના પોશાકો આપણે જોઈ શકીએ છીએ જે લોકો પહેરે છે. બરાબર, એ ઉપરાંત જે સાડી, ધોત્યું, લુંગી અને પાઘડી જે છે એ સીવ્યા વગરના કાપડનો ઉપયોગ કરીને ઉપયોગમાં લેવાય છે. બરાબર છે, જે રીતે આખા દેશમાં ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા જોવા મળે છે તેવી જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આપણે પહેલાં પ્રકરણની અંદર જોઈ ગયા હતા જે રીતે અલગ અલગ દેશની અંદર જુદા જુદા પ્રકારનો ખોરાક લેવામાં આવે છે, એટલે ખોરાકમાં આપણે વિવિધતા તો જોઈ ગયા, એ જ રીતે કાપડ અને પહેરવેશમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. બરાબર છે, તો આ ચેપ્ટરની અંદર આપણે રેશિયામાંથી કાપડ કઈ રીતે તૈયાર થાય છે અને કાપડના મટીરિયલનો ઇતિહાસ પણ શીખી ગયા છીએ. બરાબર છે, અહીં આપેલા મુદ્દાઓ વ્યવસ્થિત રીતે નોટબુકમાં લખવાના રહેશે. થેન્ક યુ.